તારીખ સોળ નવ બે હજાર વીસના રોજ કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ માનનીય નવસારીના કલેક્ટરશ્રીને કોઈ પણ જાતના આધાર પુરાવા વિનાના આરોપો અને આક્ષેપો કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવી મહાન સંસ્થાઓના લેટર પેડોનો એમના ઉપરીઓને જાણ કર્યા વિના માત્ર અંગત કારણસર ઉપયોગ કરી અને એવી સંસ્થાઓના લેટર પેડ કે જે રજિસ્ટર્ડ સંસ્થાઓ જ નથી એવી સંસ્થાઓના લેટર પેડ પર માત્ર ને માત્ર આરોપીઓને મદદ કરવાના આવેદન આવેદનપત્રો આપવામાં આવ્યા આ બાબત ખરેખર ગૌરક્ષકો માટે લાંછન સ્વરૂપ છે ગૌરક્ષકોને પોતાના કાર્યના સર્ટિફિકેટ આપવાની કે એને જાહેર કરવાની કોઈ જ જરૂર નથી કસાઈઓને સાથે રાખી કસાઈઓના વાહનનો ઉપયોગ કરી જીવદયા પ્રેમીઓનું કિડનેપિંગ કરી એને ઢોર માર મારી અને પછી એ જ કસાઈઓના ઘરમાં રાજસ્થાનમાં જઈને સંતાઈ જઈ આશરો લેવો આવા ભાગતા ફરતાને મોબાઈલ પ્રોવાઈડ કરવા આ દરેક બાબતો ઉજાગર થઈ છે અને કસાઈઓ સાથેની સાઠગાંઠ એમાં બહાર આવી છે એની પોલીસ ફરિયાદ થઈ છે એટલું જ નહીં પરંતુ પોલીસ તપાસ પણ ચાલી રહી છે તેવા સમયે આવા આવેદનપત્રો આપીને કહેવાતા ગૌરક્ષકોએ ન્યાયતંત્ર પર અને પોલીસ તંત્ર પર પોતાનો અવિશ્વાસ જાહેર કર્યો છે એટલું જ નહીં પરંતુ આવા આવેદનપત્રો આપીને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર તથા સમાજને ગેરમાર્ગે દોરી માત્ર માત્ર ફક્ત આરોપીઓને ગેરકાયદેસરનું કૃત્ય કરી અને મદદગારી કરવાનું કૃત્ય કરેલ છે અમે માનનીય નવસારીના કલેક્ટરશ્રીને આ બાબતે આવું ગેરકાયદેસરના કૃત્ય કરનાર સામે ફરિયાદ પણ કરી છે આવો જ એક બનાવ બનાસકાંઠામાં પણ બન્યો એસએસ ટાઈગરના લેટર પેડનો દુરુપયોગ કરી એની જાણ બહાર આવું જ એક આવેદનપત્ર આપવામાં આવ્યું સમાજ ચેતે અને આવા તત્વોને ઉઘાડા કરે અને આવા તત્વોને નસીહત આપે એવી અમારી માગણી છે ધન્યવાદ